एकदम सेला दाखला अपने त्रण दाखला 19 20 અને 21 સ્વાધ્યાય 2.2 ના આ છેલા ત્રણ બબે ત્રણ ત્રણ લીટીમ દાખલા પૂરા થાય એવા છે એટલે એકદમ સરળ દાખલા છે દીકરાઓ cos ઇન્વર્સ cos 7 pi by 6 એટલે cos ઇન્વર્સ cos pi plus pi by 6 જો યાદ રાખજો બાળકો હા pi plus pi by 6 તો cos ઇન્વર્સ હવે અહીંયા પાઈ આવે વિધેય ન બદલે મન કે તો cos એમ ન મરી હવે આપણે જોવાનું પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં આ ભાઈ કેવા છે તો કે સોરી ઋણ છે એટલે માઈનસ cos પાઈ બાય 6 આવું થશે હા હવે અહીં ભૂલી ગયો આપણે જૂના સમયનો સૂત્ર છે cos ઇન્વર્સ માઈનસ x યાદ આવે છે હા તો આનો થાય પાઈ માઈનસ cos ઇન્વર્સ क्लियर दिख रहा तो आनो सो थाय तो के पाई माइनस कोस इनवर्स कोस पाई बाय 6 काळजी ले जो दिख रहा हां पाई माइनस अबे आ तो सो थाय तो के सर कोस इनवर्स कोस आ पाई बाय 6 छे ना मर्यादित प्रदेश मा छे हां એટલે સીધે સીધું पाई बाय 6 अबे आ तो आवे ने पाई माइनस पाई बाय 6 એટલે 5 पाई बाय 6 ये आपनो जवाब छे આમ cos ઇન્વર્સ cos 7 pi by 6 બરાબર 5 pi by 6 ક્લિયર દીકરો આવું જ આ હવે અહીંયા શું કરવાનું છે દીકરો sin છે પછી pi by 3 માઈનસ sin ઇન્વર્સ માઈનસ 1 આ તો આવડે pi by 3 જો આ માઈનસ નિશાની અહીંયા બહાર આવતી છે sin ઇન્વર્સ માઈનસ x એટલે માઈનસ sin ઇન્વર્સ x એટલે આ પ્લસ થઈ જાય છે ને સરળ કારણ કે આ છે પરીક્ષામાં આવું પૂછાય તો આપને આવડી જવું જોઈએ બરાબર sin pi by 3 અને sin ઇન્વર્સ 1 આપ એટલે શું મન કે pi by 6 બાળક sin ઇન્વર્સ 1 આપ એટલે pi by 6 હવે આ બેન સાતું રૂપ દીધું એટલે pi by 2 મન કે ક્લિયર ક્લિયર હવે મેં કીધું sin pi by 2 એટલે મન કે 1 મેં કીધું ભૂલ ન થાય મન કે ના સાહેબ ભૂલ થોડી થાય લખી નાખો 1 ક્લિયર હવે આવું જાય ત્યાં પણ આવો છે બાળકો હવે ત્યાં આ જે રૂટ 3 માઈનસ માં છે દીકરો તો શું થાય તો કે પાઈ માઈનસ અહીંયા જેમ કહીલું તું એમ જ એટલે પાઈ માઈનસ યાદ આવી ગયું પાઈ માઈનસ કોટ ઇન્વર્સ રૂટ 3 હવે આપણે આ માઈનસ નિશાની આને મળે માઈનસ નિશાની આને મળે એટલે આવું થાય tan ઇન્વર્સ રૂટ 3 કોટ ઇન્વર્સ રૂટ 3 માઈનસ પાઈ ક્લિયર બાળકો એકદમ સરળ છે હો હાલો tan ઇન્વર્સ રૂટ 3 વત્તા કોટ ઇન્વર્સ રૂટ 3 એ તો કોટી પ્રતિવિધે કહેવાય કોટી પ્રતિવિધે છે બાળકો પાઈ બાય 2 માઈનસ પાઈ એટલે માઈનસ પાઈ બાય 2 આ એનો જવાબ છે છે ને સરળ આમ સ્વાધ્યાય 2.2 અહીંયા પૂરું થયું દીકરાઓ